ભારતીય નારી શક્તિના ઉત્તમ ઉદાહરણ સમા બા. એમની સાથે જ્યારે બાપુની સગાઈ થઈ ત્યારે એમની ઉંમર 7 વર્ષની અને બાપુ 6.5 વર્ષના. 13 વર્ષે બાપુ સાથે લગ્ન થયા. એમનું દાંપત્ય 62 વર્ષનું. બેરિસ્ટર બાપુ અને બા અલ્પશિક્ષિત, પણ બંનેનું યુગ્મ વિરલ. બા બાપુની સેવાને જીવનધર્મ માનતા. અંતિમ દિવસોમાં પણ પોતાની ખાટલીમાં સૂતા સૂતા પણ બાપુની જરૂરિયાત સમયસર સચવાય એની કાળજી રાખતા. બાપુના આગ્રહો અને હઠાગ્રહો સચવાય, એમને એનાથી અકળામણ થતી, પણ ધ્યાન રાખતા કે બધું એ પ્રમાણે થાય. બધું વિસરીને બાપુની સેવામાં એ લાગી જતા. આટલું જાણ્યા પછી બાપુને જુલમી પતિ માનનારાઓએ બાનો એક પત્ર વાંચવા જેવો છે. આ એક બહુ જ ઐતિહાસિક મહત્વનો પત્ર છે, લીલાવતીજીને બાએ લખેલો. બા લખે છે, અખંડ સૌભાગ્યવતી લીલાવતી, તમારો પત્ર મને બહુ ખૂંચે છે. તમારે અને અમારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો, તો તમે કેમ જાણ્યું કે મને ગાંધીજી બહુ દુઃખ આપે છે? મારો ચહેરો ઉતરેલો હોય છે, મને ખાવા વિશે પણ દુઃખ આપે છે, એ બધું તમે જોવા આવ્યા હતા? મારા જેવા પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. સત્યથી આખા જગતમાં એ પૂજાય છે, હજારો તેની સલાહ લેવા આવે છે. કોઈ દિવસ મારી ભૂલ વગર મારો વાંક નથી કાઢ્યો. મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી બુદ્ધિ હોય તો કે પણ ખરા, મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. પાર્વતીજીએ પણ એવું કહ્યું હતું કે જન્મો જન્મ શંકર મારા પતિ છે. લિખિતન કસ્તુર ગાંધી. નવજીવન પ્રકાશન મંદિરે પ્રગટ કરેલા અમારા બા, લેખક વનમાળા પરીખ અને સુશીલા નાયર, એમાં આખો પત્ર બાના હસ્તાક્ષરમાં છપાયો છે. નવજીવન દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં બાપુના હસ્તાક્ષરનો ઉપયોગ પણ બહુ સુપેરે થયો છે ને, એવી કેટલીક કલેક્ટર્સ એડિશન બની છે. 1940ની સાલમાં વસિયતનામું કરીને ગાંધીજીએ પોતાના લખાણોના કોપીરાઇટ નવજીવન સંસ્થાને આપ્યા છે. નવજીવને દેશની કુલ 17 ભાષાઓમાં ગાંધીજીની આત્મકથા પ્રકાશિત કરી છે. વિશ્વની 30 ભાષાઓમાં પણ આત્મકથાનું પ્રકાશન થયું છે અને આજ સુધી 55,68,000 જેટલી નકલોનું વેચાણ થયું છે. તો આવા બા અને બાપુ, એમના વિશે વાત કરવા આજે આપણી સાથે લોકપ્રિય લેખિકા અને સિદ્ધ વક્તા એવા કાજલ ઓઝા વૈદ્ય ઉપસ્થિત છે. હું કાજલને એમના મનની વાત કહેવા આમંત્રણ આપું. આપ સૌને મારા પ્રણામ, પૂજ્ય બાપુના ચરણોમાં મારા પ્રણામ. ફરી એકવાર એવું કહેવાનું ગમે કે આ વ્યાસપીઠ પર ઊભા રહેવાની મારી હેસિયત નથી. બાપુનો સ્નેહ અને એમની કૃપાથી અહીં આવવાનું બને છે. નવજીવન મારા પણ પ્રકાશક છે, એટલે ગર્વથી કહી શકું કે બાપુએ પોતાનાથી શરૂ કરીને મારા જેવા સાવ ચાલુ કહી શકાય એવા તદ્દન ફાસફૂસિયા લેખકો સુધીના સૌને સારું લખવા પ્રેર્યા છે. સારું ગુજરાતી સારી રીતે લખાય એ સિવાય એમણે કદાચ કશું જ ઈચ્છ્યું નથી, ને માટે જ જોડણી કોષ એમણે મૂક્યો અને એમાં લખ્યું કે હવે કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી. ત્યાંથી શરૂ કરીને અહીં સુધી તુષારભાઈએ પત્ર વાંચ્યો. મારે એક એવો પત્ર તમારી સામે વાંચવો છે જે કસ્તુર ગાંધીએ કોઈ દિવસ બાપુને લખ્યો નથી, બાપુ સુધી પહોંચ્યો એ નથી, અને છતાંય ક્યાંક ભીતર કસ્તુરની મન સાથે થતી વાત મેં આ પત્રમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. આ એક એવી વ્યક્તિ છે જે 62 વર્ષ મોહનથી મહાત્મા સુધીના પ્રવાસમાં એમની સાથે રહ્યા છે. લગભગ દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે એમ કહેવાય છે, અને નિષ્ફળ પાછળ કદાચ બે હશે. પણ બાપુની પાછળ કસ્તુરબાનું હોવાનું
એટલું બધું સુંદર છે કે જેમ માણસની સાથે પડછાયો ચાલ્યા કરે ને એની કોઈ નોંધ પણ ન લે. ધ અનફરગોટન, ધ ફરગોટન વુમન નામના સુંદર પુસ્તકમાં એમના વિશે બહુ સુંદર વાત લખાઈ છે અને એનું ગુજરાતી પણ બહુ સરસ થયું છે, જે નવજીવને જ પ્રકાશિત કર્યું છે. તો આ પત્ર, પ્રિય મોહન, સંબોધન વાંચીને તમને નવાઈ લાગશે ને લખતા મનેય સંકોચ થાય છે, પણ હવે બધાએ એકબીજાને નામ દઈને બોલાવે છે, મીઠું લાગે છે. 62 વર્ષના લગ્ન જીવનમાં મેં કોઈ દિવસ તમારું નામ લીધું નથી, જોકે તમે એવો આગ્રહ રાખતા અને કહેતા કે જો હું તને કસ્તુર કહીને બોલાવી શકું તો તું મને મોહન કેમ ન કહી શકે. ખાસ કરીને આપણા દક્ષિણ આફ્રિકાના દિવસો દરમિયાન બીજી બ્રિટિશ પત્નીઓને જોઈને તમને પણ એવો શોખ થયેલો ખરો, પણ ત્યારે તમે મારા દોસ્ત નહોતા, ધણી હતા, ને ધણીને નામ લઈને બોલાવવામાં ન પ્રેમ છે ન ઉમંગ. જોકે એ સમયમાં વળી કોણ નામ લઈને બોલાવતું. આપણી પહેલી દોસ્તી થઈ એ યાદ છે તમને? દક્ષિણ આફ્રિકામાં 1913માં સરકારે કાયદો કર્યો કે રજિસ્ટર થયેલા લગ્ન ન હોય તો કાયદેસર પત્ની ન ગણાય. ઘણી પરણેલી હિન્દી સ્ત્રીઓનો દરજ્જો એમના પતિની ધર્મપત્ની મટીને રખાતનો થઈ ગયો. ને વળી તમારી રમૂજ વૃત્તિ, હું ભાખરી કરતી હતી ને તમે હસતા હસતા કીધું હવે તું મારી પરણેતર નથી. મેં ભવા ચડાવીને પૂછેલું, આ ક્યાંથી રોજ નવું નવું લઈ આવો છો? તમે કહેલું પેલો જનરલ સ્મર્ટ્સ કહે છે કે ખ્રિસ્તી લગ્નની જેમ જો લગ્ન કોરેટમાં નોંધાયેલા ન હોય તો કાયદેસર ન કહેવાય, એટલે તું પણ મારી પરણેતર નહીં રખાત કહેવાય. ને ત્યારે તમે મને પહેલી વાર જગાડેલી, પરણેતર થવું હોય ને રખાત ન રહેવું હોય ને તમને તમારી આબરૂ વાલી હોય તો લડો, પણ તમે તો જેલમાં જાઓ છો. મેં કહેલું તો તમે પણ તમારી આબરૂ માટે જેલમાં જાઓ. રામની પાછળ સીતા જાય, હરિશ્ચંદ્ર પાછળ તારામતી ને નળ પાછળ દમયંતી જાય તો મોહન પાછળ કસ્તુર કેમ નહીં? પણ એ તો દેવ જેવા, એમના પગલે આપણાથી કેમ ચલાય? ને ત્યારે તમે કહેલું, એમાં શું, આપણે દેવની જેમ વર્તીએ ને તો આપણે દેવ થઈ શકીએ. હું ડરી ગયેલી. મેં પૂછેલું, મરી જઈશ તો? તમે કહેલું, તું જેલમાં મરી જઈશ ને તો તને જગદંબાની જેમ પૂજીશ. તમારી વાત આશીર્વાદની જેમ સાચી પડી, અંતે હું જેલમાં જ મરી. દક્ષિણ આફ્રિકામાં તમે મને એક શિક્ષકની જેમ તૈયાર કરી, વગર શીશી સુંગાડે શસ્ત્રક્રિયા કરાવી, શેરવો પીવાને બદલે મને ડૉક્ટરને ત્યાંથી બહાર કાઢી. આજે યાદ કરું છું તો મન વલોવાઈ જાય છે. આ એ જ ધણી છે? એ દિવસો દરમિયાન તમે મારી જે સેવા કરી એની વાત કેમ કરું? તમે જાતે મને દાતણ કરાવતા, ચા કોફીના વિરોધી, પણ કોફી તૈયાર કરીને મને આપતા, એનીમાં આપતા, મારો પોટ તમે ધોતા, આખો દિવસ મને તડકામાં સુવાડતા અને તડકો ફરતો જાય એમ એમ ખાટલો ફેરવતા, નાના બાળકને તેડે એમ બે હાથમાં ઉંચકીને મને ઘરમાં અંદર ને બહાર આંગણામાં લઈ આવતા, તેલ નાખીને વાળની ગૂંચ કાઢી નાખતા, સોજા ઉપર લીમડાના તેલથી માલિશ કરતા. દક્ષિણ આફ્રિકા પછીનો આપણો સંબંધ પતિ પત્નીઓનો નહીં, બે સત્યાગ્રહીઓનો સંબંધ બન્યો. અને માટે હવે આ પત્ર લખું છું ને ત્યારે તમને મોહન કહેવાનું મને ગમે છે. 2019માં આ પત્ર લખું છું ત્યારે સમજાય છે કે લગ્ન નિભાવવાનું કામ બે વ્યક્તિ નથી કરી શકતી, બે મન, બે નિષ્ઠા અને એકબીજા સાથે જોડાયેલી બે ઊંડી સમજણ લગ્ન નિભાવવાનું કામ કરે છે. આપણા સંબંધને પ્રેમ કહેવાની સમજણ નહોતી ત્યારે, પણ આપણી વચ્ચે જે હતું એ પ્રેમથી સહેજે ઓછું નહોતું એવું આજે મને લાગે છે. હું અંધારા ઓરડામાંથી બહાર નીકળીને બીજી સ્ત્રીઓ માટે ઉજાસ પાથરવાનું કામ કરું એટલે વિધાતાએ મને પાછલા ફળિયામાંથી આગલા ફળિયા માણી. આમ તો મારું ઘર તમારી પાછળ જ, ને પહેલી વાર મેં તમને જોયા ત્યારે કંઈ બહુ ગમે એવા નહોતા. દુબળા પાતળા ચપોચપોળેલા વાળ ને બા પૂતળી બાઈના લાડકા, ત્રણ બહેનોનો ભાઈ એટલે ઠોલો ઢીલો એ ખરો. મારી બહેનપણીઓ મારી મજાક ઉડાવતી. તમે નિશાળે જતા ને ત્યારે હું સંતાઈને જોતીને મનમાં પ્રાર્થના કરતી કે તમે થોડા દેખાવડા થઈ જાઓ તો કેવું સારું. આમ તો હું રૂપાળી, જરા લાડકીને મોએ ચડાવેલી એ ખરી, જિદ્દી. મારા પિતા ગોકળદાસ કાપડિયા ને મા વ્રજકુંવર. મારી પહેલાં બે બહેનો ગુજરી ગયેલી, એક મોટો ભાઈ ને એક નાનો ભાઈ. શાળામાં જવાનો તો પ્રશ્ન જ નહોતો. 5-6 ઘર છોડીને તમારું ઘર. હું માથાભારે હતી એટલે ક્યારેક રમતમાં તમને ધોલધપાટ કરી હોય તોય મને યાદ નથી.
તમારાથી 6 મહિના મોટી, હું એપ્રિલમાં ને તમે ઓક્ટોબરમાં. 7 વર્ષની ઉંમરે આપણી સગાઈ થઈ. આમ તો એક જ ફળિયું વિંધવાનું હતું, પણ લગ્ન થયા 1883ના મે મહિનામાં, ત્યારે મને લાગ્યું કે હું જાણે બાળપણનો ઉંબરો ઓળંગી ને તમારા ઘરમાં પ્રવેશી. ગઈકાલ સુધી જેની સાથે ગિલ્લી દંડાને પકડદાવ રમતી હતી એ મોહન મારો વર બની ગયો. વર શું કામ, ધણી જ કોને, ને તમે ધણીથી ક્યાં ઓછા હતા. કોણ જાણે કેવા ચોપાનિયા વાંચીને તમારા મગજમાં ઘૂસી ગયું હતું કે પતિ એક પત્ની વ્રત રાખવાનું ને સામે પત્નીએ પણ પતિવ્રત પાળવાનું. મારી પાસે એ પતિવ્રત પાળવા તમે કેવા કેવા ત્રાગા કર્યા છે યાદ છે ને, તમારો ઓટલો મોટો ને અવર જવર ખૂબ. રાત્રે જ્યારે ઓરડામાં આવું ત્યારે કેટલાય સપના લઈને આવું, પણ તમે તો દોસ્ત ઓછા ને પતિ કરતાં વધારે ધણી. હું પહેલેથી જ સ્વતંત્ર મિજાજની એટલે ગાંઠવાની તો વાત જ નથી. મંદિર જવું હોય કે પાડોશીને ત્યાં જવું હોય તો તમને પૂછવાનું એવો તમારો આગ્રહ, ને મને એમ થાય એમાં વળી પૂછવાનું શું. ગુસ્સો, અકળામણ, જો હુકમી, સામે મારી દાંડાઈ ને તમારી વાત માનવાની સ્પષ્ટ ના, આમ આપણા લગ્ન શરૂ થયા. મને હતું કે મારી જિંદગી આમ જ પૂરી થઈ જશે. તમે આમ જ ધણીપણું કરશો ને હું ક્યારેક ડરતી તો ક્યારેક ઝઘડતી, ક્યારેક કચડાતી તો ક્યારેક વિદ્રોહ કરતી મારી જિંદગી પૂરી કરીશ. પણ આજે આ લખવા બેઠી છું ને, પાછી ફરીને જોઉં છું તો સમજાય છે કે મારા કરતાં તો તમે વધુ બદલી તમારી જાતને, તમારા સ્વભાવને. એક માણસ ઈચ્છે ને નિશ્ચય કરે તો શું ન કરી શકે. જરૂરિયાતને બદલે તમે તમારામાં સંયમ પ્રગટાવ્યો. તમારા એ સંયમને પગલે હું ચાલી ને આખા એ દેશના દંપતીઓના આખા ઝળહળી ઉઠ્યા. આમ તો ધર્મ અર્થ અને કામના ફેરામાં સ્ત્રીને પાછળ રાખવામાં આવે ને મોક્ષના ફેરામાં આગળ, પણ મારે માટે તો મોક્ષના ફેરામાં એ તમે જ આગળ થયા. આમ 4 પુત્રો ને સૌ કયાગરા ને ડાયા, હરિલાલ, મણિલાલ, રામદાસ ને દેવદાસ. પણ હરિલાલ મારા જેવો માથાનો ફરેલો ને મગજને બદલે હૃદયથી વિચારતો, થોડો તોછડો ને પહેલો એટલે મોહે ચડાવેલો. એના વિશે ઘણા નાટકો ફિલ્મો બન્યા ને એના ને તમારા સંબંધો વિશે લોકોએ ઘણું કીધું ને ઘણું લખ્યું. રાષ્ટ્રપિતા તરીકે જેને નામ ના મળી એવા ગાંધીજી પિતા તરીકે નાપાસ થયા એવું લખનારાએ ક્યાં ઓછા હતા. પણ હું જાણું છું કે તમને હરિલાલ માટે કેટલો પ્રેમ હતો, તમે એના માટે શું નથી કર્યું, ને સૌથી વધુ તો એને ક્ષમા કરી સતત. તમને પ્રેમ દેખાડતા નથી આવડતું ને આ વાત સરદાર પણ જાણે ને જવાહર પણ. તમે સિદ્ધાંતની સામે કોઈને ન ગાંઠો. તમારી દ્રઢતા એ જડતા નથી, તમારા આગ્રહ એ અહંકાર નથી, તમારી નિષ્ઠા પ્રતિષ્ઠા માટે નથી, તમારી સાદગી કોઈ શણગાર કે ફેશન નથી, તમારી સ્પષ્ટતા તોછડાઈ નથી, ને તમારી શુદ્ધતા કોઈ સર્ટિફિકેટ માટેનો દેખાડો નથી. પણ આ વાત સૌને ન સમજાય એ સ્વાભાવિક છે. આજે અહીં આ કહેવાનું કારણ એ છે કે અહીં જે બેઠા છે ને એને સૌ બાપુ જ કહે છે, ને એણે આવા કડવા ઘૂંટડા પીધા જ છે. મને સવાલ થાય છે કે કડવા ઘૂંટડા પીએ એ જ બાપુ થાય, કે પછી બાપુ થાય એણે કડવા ઘૂંટડા પીવા જ પડે. બાપુ કેવડાવવામાં ને બાપુ હોવામાં એ ફેર છે ને પાછો. હું જાણું છું કે તમારું હૃદય મીણ જેવું છે, નાની નાની વાતમાં તમને દુઃખ પહોંચે છે, પણ બીજાને વળી એનો શું અંદાજ હોય. તમે જે સ્થાને પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી આપણને સમજનારાને બદલે ગેરસમજ કરનારા વધારે હોય એવું જો મારા જેવી અભણને સમજાય તો તમને તો સમજાતું જ હશે. તમે સૌને પોતાના માનો ને સૌ માટે જીવ બાળો. નાનામાં નાના માણસ માટે કાળજી ને આશ્રમના દરેક વ્યક્તિ પર તમારું ધ્યાન હોય. તમને જોઉં ત્યારે મને એમ થાય કે તમને થાક નહીં લાગતો હોય. રોજ રાત્રે તમારા માથામાં તેલ નાખવા આવું ત્યારે આપણે 5-10 મિનિટ સાથે વિતાવીએ, ખાસ કશી વાત થાય નહીં, પણ તમારા મનમાં શું ચાલે છે એની મને આપોઆપ જ ખબર પડી જાય. તમારી ચિંતાઓ, તમારી બેચેની, ક્યારેક આક્રોશ તો ક્યારેક તમારી ઉદાસી બરાબર ઝીલી છે મેં, ને તમે પણ મને સાથે રાખી છે સાચા અર્થમાં સહચરી બનાવીને. કમલા જવાહર સાથે નથી રહ્યા, ને મૃણાલિની દેવીને પણ ટાગોરે એ સ્થાન નથી આપ્યું જે તમે મને આપ્યું છે. તમારી લગોલગ બેસવાનું સ્થાન, તમારા હૃદયમાં રહેવાનું સ્થાન. એક પત્ની બીજું શું માગે. હું તો સાવ કોરી પાટી જેવી આવી હતી. સમય અને સંજોગો કરતાં વધારે તમારા સ્નેહથી ઘડાઈ છું. મને કહેતા નથી આવડતું ને થોડી શરમ પણ આવે છે, છતાં આજે કહેવું છે
કે જો તમે ન મળ્યા હોત ને તો મને આટલા મોટા દેશની માં બનવાની તક ન મળી હોત. તમારી રમૂજ વૃત્તિ, તમારો પ્રેમ, તમારી સમજણ, તમારી ક્ષમા કરવાની વૃત્તિને મેં મારામાં આત્મસાત કરવાનો પ્રયાસ કર્યો છે. તો એ તમારા જેવી તો નથી જ થઈ શકી. ક્યારેક કચવાટ થઈ જાય, ગુસ્સો થઈ જાય, કંઈ બોલાઈ જાય ને આશ્રમવાસી ફરિયાદ કરવા જાય ને ત્યારે તમે કહેતા, બા પાસે થોડો ઘણો કડવો લીમડો છે પણ મીઠી સાકર બહુ છે, તમને જે લેતા આવડે એ જ મળે. તમે જ મને ઓળખી, ઇંગ્લેન્ડથી આવીને ભણાવવાનો તમારો આગ્રહ, ને હું ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી બોલતી થઈ. મારું અંગ્રેજી સાંભળીને સૌ હસતા પણ તમે કહેતા, ગુજરાતી બોલવામાં ભૂલ પડે ને તો શરમ આવવી જોઈએ, અંગ્રેજી આપણી ભાષા નથી, એમાં વળી શરમાવાનું શું. યરવડા જેલમાં જ્યારે તમે બીજા કેદી માટે દૂધ પર રહેવાનું નક્કી કર્યું ત્યારે 14 રતલ વજન ઘટી ગયું. હું સુપ્રિન્ટેન્ડન્ટને મળવા ગઈ ત્યારે એણે મને ગભરાયેલા અવાજે કહ્યું, આ મિસ્ટર ગાંધી આ બધું કરે છે ને એમાં મારો વાંક નથી. મેં એમને કહેલું, યસ યસ, આઈ નો માય હસબન્ડ, હી ઓલવેઝ મિસ્ચીફ. 73 વર્ષની ઉંમરે અંગ્રેજી શીખવાનું શરૂ થયું. મને સંગીત ગમતું એટલે મારી સાથે બેસીને તમે અંગ્રેજી કવિતાઓ ગાતા. હું સારા અક્ષર કાઢવાની પ્રેક્ટિસ કરતી હતી ને મેં નોટબુક માંગી. તમારા મગજમાં શું ચાલતું હશે કોને ખબર, પણ તમે કહ્યું તું બરાબર લખતી થશે ને ત્યારે જ નોટબુક મળશે. મેં ટેબલ પર પાટી મૂકીને કહ્યું, મારે ભણવું જ નથી, હું ચાલી ગઈ. પછી પ્યારેલાલે મને એક નોટબુક આપી. કોણે મોકલી હશે એની મને ખબર હતી, એટલે તમારા ટેબલ પર નોટબુક મૂકીને મેં કહેલું, પહેલાં તમારા અક્ષર સુધારો, મારા જેવી અભણને નોટબુકનું શું કામ. મારા શિક્ષણના કાર્યક્રમનો અંત આવી ગયેલો. એ પછી તમે ઘણી કોશિશ કરી પણ કોણ જાણે કેમ તમારા શબ્દોથી મારું હૃદય તૂટી ગયેલું. તમારા 2 મીઠા શબ્દો મારે માટે પ્રાણવાયુનું કામ કરતા ને તમારા 2 કડવા શબ્દો મારું પ્રાણ લઈ લેવાની તાકાત ધરાવતા. આજે વિચારું છું તો સમજાય છે કે તમે મારી સાથે પણ જો મહાત્મા અને રાષ્ટ્રપિતા બનવા જાઓ તો તમારા પોતાના જેવા ક્યારે થાઓ. તમને પણ શ્વાસ લેવાની જગ્યા તો હું જ હતી ને. તમે મારો આત્મવિશ્વાસ હતા, તમે જ મારી શ્રદ્ધા, તમે જ મારે માટે પથદર્શક હતા ને સાથી પણ. આજે આ લખું છું ત્યારે તમારો આભાર માનવા માટે નથી લખતી. નતમસ્તકે મારી શ્રદ્ધાના સુમન તમારા ચરણમાં અર્પણ કરવા એવી કોઈ દૈવી લાગણી પણ નથી મને. તમે સૌ માટે મહાત્મા હતા, રાષ્ટ્રપિતા, ગાંધીજીને બાપુ, પણ મારે માટે તો પતિ જ હતા ને એ જ રહ્યા. હું તમને આદર કરતી પણ એ આદરમાં ક્યાંક તમે મારા છો ને એ ગૌરવની લાગણી પણ હતી, એની ના નહીં પાડો. સૌ તમને જેવા ઓળખે એવા, પણ મેં તમને જેવા ઓળખ્યા છે ને એવા તમે કોઈને નહીં મળો એ વાતનો સંતોષ છે મને. તમારા બદલાવમાં, તમારા વિકાસમાં, તમારા મોહનથી મહાત્મા બનવાના પ્રવાસમાં હું તમારી સાથે ચાલી શકી એ માટે મારી જાતને નસીબદાર ને તમને સદભાગી માનું છું. મારા સિવાયની કોઈ બૈરી હોત તો રૂપિયા રૂપિયા માટે ઝઘડી હોત એવું તમારે સ્વીકારવું પડે કે નહીં. દક્ષિણ આફ્રિકાથી પાછા આવતી વખતે તમે બધી ભેટો પાછી અપાવી ને આશ્રમમાં ચોરી થઈ ત્યારે 2 ટ્રંક ભરીને સાડીઓ ગઈ એવી ખબર પડી ત્યારે તમે નારાજ થયેલા, પણ પછી દીકરીઓને આપવા માટેની સાડીઓ પણ તમે આપી દીધી. હું કંઈ બોલી? તમે ભલે રામમાં શ્રદ્ધા રાખતા હો પણ મારી શ્રદ્ધા તો સીતામાં છે. તમે ભલે નરસિંહને ગાતા હો પણ મારે માટે તો માણેક મહેતી બનવાનું સદભાગ્ય ઘણું છે. દુનિયા ભલે તમને નમતી હોય પણ તમે તો મને ગમો છો. એકવાર સેવાગ્રામમાં હું બીમાર પડેલી ને તમે 2 દિવસે મને જોવા આવ્યા ત્યારે મેં તમને કહેલું, તમને ક્યાં પરવા છે, તમે તો મોટા માણસ છો, મહાત્મા, તમને આખી દુનિયાની ચિંતા છે, મારે માટે જગ્યા ક્યાં છે. મને આજે પણ યાદ છે તમે મારે માથે હાથ મૂકી મારા વાળમાં આંગળા નાખી બોખા મોડે હસતા કહેલું, તારે માટે મહાત્માએ નહીં ને મોટો માણસે નહીં, તારો મોહન, તારો બાળ ગોઠિયો. મારો બધો ગુસ્સો ઉતરી ગયેલો. તમે મારો ખૂબ આદર કર્યો છે, મને સાચવી છે, સંભાળી છે, અને તોય જેને જે કહેવું હોય તે કહેવાયું જ છે. એક દિવસ જવાહર આવેલા, હું વળી ઘડીક ઊંઘી ગઈ હતી ને તમે કોઈકને બોલાવીને રસોઈ કરવાનું કહ્યું. વાસણ પડ્યું, અવાજ થયો, હું ઉઠીને બહાર આવીને મેં કહ્યું, મને કેમ ના ઉઠાડી. તમે હસીને કહ્યું, ભાઈ તું ઊંઘમાંથી ઉઠે ને ગુસ્સે થાય તો મને તારી બીક લાગે. જવાહર તો જોઈ જ રહેલા, હું કંઈ ગાંજી જાઉં એવી છું? મેં પણ જવાબ આપી દીધેલો, આજે બોલ્યા એ બોલ્યા, કોઈ દી બોલતા નહીં, નહીં તો છાપામાં છપાશે કે અંગ્રેજથી નથી બીતો એ ગાંધી બૈરીથી બીવે છે. આ મેં લખવા માટે નથી લખ્યું, તમારા હાથમાં મારા પ્રાણ જાય એવી પ્રાર્થના હું રોજ કરતી ને થયું પણ એવું જ. 22મી ફેબ્રુઆરીની સાંજે તમારી છાતી પર માથું મૂકીને
લગ્નના 62 વર્ષ પછી મેં આંખો મીચીને ત્યારે જે સંતોષ અને તૃપ્તિ મને થયા એ જાણે આપણે સાથે વિતાવેલા 62 વર્ષનો પરિપાક હતો. અશક્તિ વધવાને લીધે હું થૂકતી અને ખાદીના નાના નાના રૂમાલ મનુએ બનાવેલા એનાથી લૂંચતી. તમે રૂમાલ ધોવા લઈ જતા હતા ત્યારે સુશીલાએ તમારી પાસે રૂમાલ માંગેલા ને તમે મને કહેલું, મને કરવા દે, મને ગમે છે. સાચું કહું, મેં પણ તમારા માટે જે કર્યું ને એ મને ગમ્યું છે. અહીંયા લીલાવતીજીનો પત્ર છે, પણ તુષારભાઈએ વાંચ્યો છે એટલે હું ફરી નથી વાંચતી. 1888માં તમે ઇંગ્લેન્ડ જવાના હતા ત્યારે મેં ઓરડામાં બંને હાથે ભીસીને રૂંધાયેલા ગળે કહેલું, ન જાઓ. હું જાણું છું કે તમે બોલ્યા નહોતા, પણ 22મીની સાંજે કદાચ તમારે મને એ જ કહેવું હતું, ન જા. એકબીજાની સાથે જીવતા જીવતા આપણે એકબીજા વગર જીવવાનું જ ભૂલી ગયેલા. હું વારંવાર પ્રાર્થના કરતી કે મારે તમારી પહેલાં જવું છે, પણ અત્યારે આ ક્ષણે લાગે છે કે હું સ્વાર્થી હતી. તમને એકલા મૂકીને નહોતું નીકળવું જોઈતું મારે. સાથે જીવવાના સોગંદ ખાધા હતા તો મારે થોડી રાહ જોવી જોઈતી હતી. સાંજે 7:35 મેં પ્રાણ છોડ્યા ત્યારે તમારી આંખમાંથી સરી પડેલા બે મોતીએ આપણા જીવન સુખને જાણે મારા પાર્થિવ શરીર પર આપેલી અંજલિ હતી. એ રાત્રે તમે ખાટલામાં સૂતા સૂતા કીધેલું, બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો. હું ઈચ્છતો તો ખરો કે બા મારા હાથમાંથી ચાલી જાય જેથી મને ચિંતા ન રહે કે મારા પછી એનું શું થશે, પણ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે એ કદી ભરાઈ શકવાનું નથી. હું તદ્દન નિરક્ષર, રૂઢિગત સંસ્કારોમાં ઉછરેલી ને કાચી વયે સંસ્કારમાં પડેલી. ઘણા કહે છે કે જેટલું માન તમારું થયું એટલું મારું ન થયું, કે જેટલું તમારા વિશે લખાયું એટલું મારા વિશે નથી લખાયું, પણ એ તો એમ જ હોય ને. હું તો તમારી છાયા, તમારી કાયા નહીં, ને માયા તો તમે મૂકી જ દીધેલી એટલે એ પણ નહીં. આજે જ્યારે નવજીવનમાં આ કથા થઈ રહી છે ત્યારે તમારા અક્ષરો, શબ્દો, વિચારો, કર્તવ્યની પ્રાણશક્તિ બનીને મેં જે કંઈ મેળવ્યું છે એ અહીં બેઠેલા સૌને મારે કહેવું જોઈએ એમ વિચારીને આ લખ્યું છે. હમણાં આ 22 ફેબ્રુઆરીએ મને ભગવાને મળવા બોલાવેલી. ભગવાન એટલે સાચે સાચ ઈશ્વર, હો? એણે પૂછ્યું, માંગ કસ્તુર, હું તને કંઈ આપવા માંગુ છું. મેં નમ્રતાથી કહ્યું, કેમ? ઈશ્વરે કહ્યું, છેલ્લા 7.5 દાયકાથી અહીં રહે છે પણ કાંઈ માંગતી નથી. હું હસીને મેં કહ્યું, એ તો હું એમની પાસે શીખીને આવી છું, કાંઈ માંગવું નહીં. ત્યારે તમે મને બહુ યાદ આવ્યા. વિચાર પણ આવ્યો કે 62 વર્ષના લગ્ન જીવનમાં તમે કોઈ દી પૂછ્યું નહીં કે કસ્તુર કાંઈ માંગ. ઈશ્વરે પૂછ્યું ત્યારે, ને તમે પૂછ્યું હોત તો પણ, હું એક જ માંગત, મને જન્મો જન્મ તમે જ પતિ તરીકે મળો, એથી વધુ મારે કંઈ માંગવાનું નથી. લીલાવતી મુનશીના પત્ર સાથે આ વાત મારે કહેવી છે. આપણે 2019માં મૂલવીએ છીએ, આપણા સ્વાતંત્ર્ય સાથે, આપણા વિચારો સાથે, આપણી નવી પેઢી સાથે. પણ એ સમયે એ વિચારો સાથે જન્મેલી સ્ત્રીને એના પતિ માટે કંઈ પણ કરતાં સુખ જ થયું હશે એની મને ખાતરી છે. આજે પણ મોર્ડન પત્નીને પતિના શર્ટમાં બટન ટાંકીને દાંતથી દોડો તોડવામાં જો રોમેન્સ આવતો હોય ને સાહેબ, તો હું માનું છું ત્યારે બાપુના માથામાં તેલ ઘસવામાં કે એમના પગે ઘી ઘસવામાં બાને અપાર સુખ મળ્યું હશે એ વાતને કોઈ પણ રીતે બદલી શકાય એમ નથી. વિશ્વની કોઈ પણ પત્નીને એના પતિની સાથે ચાલવામાં સુખ જ મળતું હોય છે, અલબત્ત જો પતિ સાથે રાખે તો. ગાંધી એવા પતિ હતા કે જેણે સાથે રાખી, સહધર્મચારિણી, સહચરી અને ધર્મપત્ની સાચા અર્થમાં બનાવીને એમને કસ્તુર બા ગણીને આપણા સૌની માં કરીને સ્થાપી, એવા ગાંધીને, એવા કસ્તુરબાને પ્રણામ કરું છું. ફરી એકવાર મને અહીંયા બોલવાની તક આપી એ બદલ આપ સૌનો બાપુનો આભાર માનું છું. પ્રણામ.